આ તમે જોઈ રહ્યા છો કે આ મારુણા ભજીયા છે એ આફ્રિકાની અંદર સૌથી વધારે ખવાય છે. આપણા ગુજરાતમાં તો ક્યાંય આવા મળતા નથી, કદાચ ક્યાંક મળતા હોય તો રેસ્ટોરન્ટમાં કે કોઈ એવી જગ્યાએ કોઈ બનાવતા હોય, તો બાકી આપણા નોર્મલ લારીમાં કે આવું ક્યાં ના મળે. કેવી રીતના બને છે અને શું હોય છે, કેવા લાગે છે, તમને આખી આખી રેસીપી જો તો તમને મજા આવશે. આજનો વિડીયો છે ને સ્ટાર્ટ કરીએ આપણે રેસીપીથી. ચાલો શરૂ કરીએ આપણે. ગુજરાતની અંદર પછી દુબઈની અંદર ઘણી બધી જગ્યાએ આપણે વિડીયો બનાવ્યા છે. આજે એક મારો દરેકના એક ડ્રીમ પ્રોજેક્ટ હોય ને સાહેબ, એમ મારું ડ્રીમ ખાવાનું હતું યાર એક. અને આજે મને છે ને ખરેખર બહુ જ, કાલે અમે મિટિંગ કરી દીપુભાઈને આપણે, તો હવે મારે આ ખાવું છે. અને ત્યારે જુગાના જોગભાઈ આપણા હવે આ તમને છે ને આજે એમની સાથે મુલાકાત કરાવી દઉં. કેમ છો ભાઈ? એકદમ મજામાં. કેમ છો તમે સાહેબ? બસ મજામાં છું. અને ફેટ બોયઝના ઓનર છે રાજભાઈ, પાછળ ફેટ બોયઝ તમે બતાવી દો. અને મારે આપણે વાત થઈ હતી કે ભાઈ મારે મારુણા ભજીયા ખાવાની ઈચ્છા છે. જી મને કે એમાં શું થઈ ગયું? મેં કીધું કે ભાઈ અમે આફ્રિકા, શું હતું તમારે આફ્રિકામાં? ઈસ્ટ આફ્રિકામાં એક પ્રચલિત છે મારુણા ભજીયા. આમ કેટલા વર્ષ ત્યાં રહ્યા ત્યાં? હું 20 વર્ષ ત્યાં રહ્યો. એટલે તમને તો બધી જ વસ્તુ ખબર હશે, કારણ કે જે કોઈ જગ્યાએ રહ્યા હોય અમારા દીપુભાઈ અમદાવાદના, તો અમદાવાદની એક એક ગલીનું એક એક ખાવાની બધી ખબર હોય. ત્યાં પણ તમને, કારણ કે મેં તમને કીધું કે મારુણા ભજીયા, બીજું ત્યાં શું ફેમસ છે ત્યાં? મોગો, જે કસાવા આપણા ઇન્ડિયામાં કહેવાય છે, કસાવા. તો મારે ખાવું તો મળી જશે આપણે? ચોક્કસ સાહેબ, કેમ. અને લોન્ચિંગ કેવી રીતના થાય? આજે જ થાય છે ને લોન્ચિંગ? આજથી જ કરીએ છીએ એનું. અને તમે પહેલાં છો એ ખાવા માટે, એટલે તમારો અભિપ્રાય એકદમ ચોક્કસ અભિપ્રાય મોદી સાહેબ આપશે આપણને. તો હવે સ્ટાર્ટ કરશું આપણે, કેવી રીતના થોડુંક બતાવે છે, મેકિંગ પ્રોસેસ બતાવી દઈએ. ચાલો, આપણે જે કહેવાય ભજીયા તો આપણે બહુ બધા ખાતા છે, આજે જે આફ્રિકન ભજીયા એ કેવી રીતના બને છે એ થોડીક પ્રોસેસ બતાવશો આપણે આજે. સાહેબ આ આપણે ગુજરાતીમાં જેમ આપણે બટાકાના પૈતા કહીએ છીએ એ ટાઈપના ભજીયા છે. ઓકે, થોડી પ્રિપેરેશન અલગ થઈ જાય છે. ઓકે, ચાર વસ્તુ વધારાની ઉમેરાય છે. અને ઈસ્ટ આફ્રિકામાં મારુણા ભજીયા એટલે કહેવાય ને કે ગુજરાતીના ઘરે ઘરે ખાવાય છે. ઘરે ઘરે ખવાય, આપણે જેમ કે બટાકાના ભજીયા કે ઓલા મેથીના ભજીયા આપણે ઘરે ઘરે ખવાતા હોય, એવું આફ્રિકામાં એ લોકો ખાતા હોય. આફ્રિકામાં ઇવન આફ્રિકન્સ જે છે, જે લોકલ હોય છે એ પણ ખાય છે, જે પણ ગુજરાતી ને ઇન્ડિયન્સ જે આપણા બધા ત્યાં વસેલા છે એ પણ. ભજીયા તો આપણે લોટમાં બોરીને ખાઈ એ ત્યાં એવી રીતના જ બને કે કેવી રીતના બને? રીત લગભગ સરખી છે, થોડુંક મેથડ અલગ છે. હા, થોડીક મેથડ અલગ છે. અચ્છા, આપણે જનરલી બેટર બનાવીને ભજીયાને ડીપ કરીએ. હા, હું એ જ કહું છું. જ્યારે આપણે આમાં આપણે કોરા લોટમાં મિક્સ કરી, કોરા લોટમાં, લોટમાં બે ત્રણ મસાલા મિક્સ કરીને કોરા લોટ, પાણીની જરૂર જ ના પડે. પાણીની જરૂર, જે બટાકાનું મોઇસ્ચર છે, જે બટાકાનું પાણી છે એ ચણાના લોટની જોડે મિક્સ થઈ ને આપણે તળવામાં. તો કઈ કઈ વસ્તુ નાખવાની થોડુંક બતાવી દેશો આજે? તમે આજે જોઈ રહ્યા છો એક્ઝેક્ટલી બટાકાના પૈતા છે, એકદમ બટાકાના, એકદમ મોટું બટાકું લીધેલું છે. અચ્છા, અને એકદમ પાતળા પૈતા કરેલા છે, એને આપણે છીલી લીધા છે, એકદમ પાતળા છે. અચ્છા, જનરલી આપણે જાડા રાખતા હોય છે ઘરમાં બટાકા. હા, ઓલી બટાકાની પતરી કરી એવા નહીં, એવા નહીં, એનથી એકદમ પાતળા કરવાના એ છે. આની અંદર આપણે બે ચાર મસાલા ઉમેરીએ છીએ. કયા કયા મસાલા આવશે? લસણની, લસણની, લસણની પેસ્ટ છે, આદુની પેસ્ટ, આદુની પેસ્ટ, અને મરચાની પેસ્ટ, મરચાની, ત્રણે ત્રણ ભેગી કરી અને આપણે એની જોડે મિક્સ કરીએ છીએ. એની જોડે મિક્સ કરવું, એટલે આ બધું મિક્સ કરેલું છે તમારે? આમાં લગભગ આપણે 1-1.5 ચમચી અંદર આપણે આ પેસ્ટ નાખીએ છીએ. બધું સરખું પ્રમાણ જ લેવાનું છે? સરખું પ્રમાણ લીધેલું છે. એમાં આપણે થોડીક હળદર, થોડીક મરચું, થોડીક હળદર એમાં, અને થોડુંક મરચું, મરચું આવશે. હા જી, લાલ મરચું ભૂકી. અચ્છા, અને મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર, મીઠું, અને એને બરાબર આપણે એને મિક્સ કરીને લેયર કરી દઈશું. એટલે તમે જોઈ રહ્યા છો અત્યારે કે જે બટાકાની સાથે સાથે જે એનું મોઇસ્ચર છે તો આ બધું એમાં એક, હા, લપેટાઈ રહ્યું છે. એ બટાકામાંથી પાણી છૂટે છે, એમાંથી જ બનાવવાનું, બનાવી. ઓહો, એ આ એક લેયર થઈ જાય. મેં આ વિડીયોમાં જોયું તો આજે લાઈવ પહેલી વખત જોઉં છું. આમ રેસીપી ઘણી બધી જોઈ, પણ આજે મને મારુણા ભજીયા ખાવાની આજે તમન્ના પૂરી થઈ રહી છે આટલા વર્ષો પછી. તમે મળવામાં મારે પાણી લાગી. હવે આના પછી શું કરવાનું? થઈ ગયું એટલે એની અંદર આપણે ઉમેરીશું ચણાનો લોટ. ચણાનો લોટ આવશે. હા, એ અહીંયા આપણે થાળીમાં અલગ રાખીએ છીએ. ઓકે, પછી એની અંદર અજમો. હા, અંદર અજમો નાખીએ છીએ, થોડુંક મીઠું નાખીએ છીએ, થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખીએ છીએ, અને સેજ લાલ મરચું નાખી દઈએ છીએ. સેજ લાલ મરચું, હા, અને બરાબર મિક્સ કરી દઈએ છીએ. લાલ મરચું નાખવાનું કારણ થોડુંક આપણે જે તીખાશ જોઈએ છે એમાં મળી જાય. બરાબર છે, અને કલર પણ થોડો આવે. આમાં હળદર નહીં આવે? આમાં હળદર નાખવાની જરૂર, કારણ કે બટાકામાં ઓલરેડી નાખે. અચ્છા, આનું એકદમ પાતળું લેયર થાય છે લોટનું, એટલે હળદર નાખીને વધારે પીડા કરવાની મને લાગતી જરૂર નથી. તો બટાકા કયા વાપરતા હોય લોકો?
જે ત્યાં રેડ બટાકા હોય છે. હું એ જ કહું છું કે આ બટાકા નહીં હોય, બટાકા નથી ત્યાં, રેડ થોડા ત્યાં લાલ કલર ના મળે, લાલ કલર ના, એટલે પહાડી આલુ જે કે એવા જ હોય કે સિમિલર છે. આપણે અહીંયા પહાડી આલુ છે. અચ્છા, એની ક્રિસ્પીનેસ થોડીક વધારે છે. ઓકે, હવે એની અંદર આપણે શું કરવાનું છે? એની અંદર આપણે થોડાક ધાણા નાખી દઈએ છે, કોથમીર, કોથમીર ઝીણી મારેલી છે એ બટાકામાં નાખી, બટાકામાં નહીં કરી, એ પણ અંદર કોટ થઈ જશે. અને આમાં પણ થોડીક, આમાં પણ ત્યાં તો બધાને આવડતું હશે ને બનાવતા તો. જી સર, આ ઘરે ઘરે બનતી વેરાયટી છે. અને આ તો બહુ ઇઝી છે, આપણે લાગતું હોય એમ અઘરું, પણ આ તો હાવ ઇઝી. અને હવે આપણે બનાવવા માટે પહેલા તેલ ગરમ કરી દીધું છે. અને એક આપણે કોટ કરી દઈએ છે ચણાના લોટમાં જે આપણે બનાવ્યો છે. અરે વાહ, લોટને કઈ થાય નહીં, આવું સારા જ બને. હા, મારું ના ભજીયા જોઈ લ્યો. હવે આને પછી ઉપરા ઉપરી આપણે નાખી શકીએ ને? હા, અને પલટાવવામાં આવશે એક પહેલા. હમ, વાહ, તો મોઢામાં પાણી આવે કે નહીં તમને? જોડે આપણે કોમ્બિનેશન ચટણી બનાવીએ છીએ. એ ચટણી કઈ હોય? એ ચટણી આપણે ગોળ આમલી ની હોય કે બીજી કઈ? કાચા ટામેટા, ખાટી મીઠી ચટણી છે, ખાટી આપણે, હા, એની આપણે આપણે ગુજરાતી જે કઢી હોય ને કે ગોળ આમલી ચટણી કે એવી આવે કે બીજી કઈ અલગ આવશે? એનો એમાં થોડુંક વેરિએશન આવે છે. શું આવે એમાં? ટામેટા છે, કાચા ટામેટા છે, ગાજર છે, કાકડી છે. અચ્છા, એ મિક્સ કરી એમાં થોડુંક આદુ મીઠું અને એમાં થોડીક ખાંડ અથવા તો ગોળ, આ મિક્સ કરીને એની ચટણી બનાવવાનું. એ બની ગઈ તૈયાર છે આપણી પાસે? તૈયાર છે, એકદમ રેડી, એટલે આની જોડે આપણે સર્વ કરીશું. અચ્છા, મજા આવે રાજભાઈ જોવાની? આફ્રિકા, આફ્રિકા પહોંચી ગયા ઘડીક તો આપણે, એવું લાગે છે. વાહ, તમે કદાચ આપશો ડીશમાં તો કેટલા ભજી આપશો? આમાં લગભગ 10-12 પીસ આવે એક પ્લેટ. અચ્છા, આ તો ખાલી આપણે વિડીયો માટે જ છે ને? વિડીયો માટે જ છે. કેવો, 100 ગ્રામ 200 ગ્રામ કેવું કઈ ખરું કે ના? વજન ઉપર તો પોસિબલ નથી, પોસિબલ નથી ને. આ ચટણી સાથે ખાવાનું, ચટણી છે. રેડી રાજભાઈ, આપણે તમે આખી રેસીપી તો બતાવી કેવી રીતના બની છે, શું છે આ જુઓ. રાજભાઈ નજીક આવો. આ હા હા, આને ખાવાની મજા છે ને. આવી રીતના લ્યો, ચટણીને ઉપર આવી રીતના નાખો અને પછી બધા સબસ્ક્રાઈબરને ખવડાવો. અને આપણા કેનિયાથી જે ઘણા બધા લોકો છે કે આ રેસીપી જોઈને ખુશ થઈ જવાના છે. કેનિયાવાળા બધા કહેશે કે આ તો અમદાવાદમાં મળતા થઈ ગયા. હા, તો અમદાવાદમાં મળતા થઈ ગયા. અને મને એવું લાગે છે કે આ જોયા પછી કદાચ દરેક ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ મળે તો નવાઈ નહીં. નીરુભાઈ ચોક્કસ તમારા થકી આજ ઘણી બધી આ નવી નવી રેસીપી લોકો બજારમાં ચાલુ થશે. ગુજરાતને ને પૂરા ભારતમાં નવી વસ્તુ ખાવા મળે તો સૌથી ખુશી મને. ક્યાં વાત હૈ, તો થેન્ક યુ સો મચ, આખી આખી રેસીપી તમને બતાવી છે. તો મળીએ નવા વિડીયો સાથે, નવી બોલ સાથે મળશું, મેળેખડે મળશું, ગામ ગીએ નહીં મળીએ. આ મેકરણ તે દી, આ ધરતી દગતી. હરિ ઓમ તસ્ય, જય માતાજી, જય ભક્તિ, જય મોરલ જૈન. અને આ બધી વસ્તુ ફેટ બોયસમાં મળશે. વિડીયો રેસીપી તો તમે જોઈ, પણ આ ઓરિજિનલ ટેસ્ટ જે આ ચટણી અમે એક સિક્રેટ રાખેલી છે, કારણ કે એને બનાવવાની મેથડ થોડીક અલગ હોય છે. પણ તોય છતાં નેક્સ્ટમાં જ્યારે પણ આવશું ત્યારે તમે કોમેન્ટ કરજો, વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, તો આપણે ચટણી પણ લઈ આવશું. ચોક્કસ આવીશું.